આપણે જોઈશું કે જલેબી હનુમાન બધા ક્યાં જાય છે, શા માટે જાય છે. મેં પણ એક દિવસ ગયેલો છું અને ત્યાં જોયું તો ત્યાં એક અલગ જ પાવર છે. ત્યાં કંઈક જાય તો આપણને કંઈક અલગ જ પાવર, આપણને અહેસાસ, પાવરનો અહેસાસ થાય છે. ત્યાં હનુમાન દાદાનું તમે જોઈ શકો છો. ત્યાં જઈને લોકો બધા એવું કહે છે કે આપણા વિઝા છે ને તે ન થાય તો પણ તે થઈ જાય છે. જેમાં સંતાન ન થતા હોય એ પણ થઈ જાય છે. બધાની મનોકામના પૂર્ણ થાય છે. તમે ત્યાં જઈને જુઓ તો ત્યાં એક હનુમાન દાદા, જલેબી હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં મંદિરની આજુબાજુ વૃક્ષ છે. ત્યાં તમે જોઈશો તો ઉપરની અગાસી આવે, મંદિરની ઉપરની અગાસી જે આપણે પતરા નાખ્યા હોય છે તે ત્યાં નાખવાની ટ્રાય કરી હતી, પણ તે દર વર્ષે ઉડી જાય છે. ત્યાં એક એવી વાસના છે કે ત્યાં મંદિર ખુલ્લું છે, ઉપરની છત જોવા નહીં મળશે તમને. અને ત્યાં જાવ તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં જઈને લોકો જલેબી ચડાવે છે. બધાને એવી માન્યતા છે, એવી માનતા છે કે ત્યાં જઈને લોકો જલેબી ચડાવશે તો તેમની મનોકામના પૂર્ણ થશે. તમે જોઈ શકો છો વિડીયોમાં, હું તમને બતાવું છું હું ત્યાં ગયો હતો, પણ ત્યાં વધારે રોકાણનો સમય નહોતો એટલા માટે હું ઘડાવીને આ ઇન્ફોર્મેશનનો વિડીયો બનાવું છું. હું રાત્રિના સમયે થોડા સાંજના સમયે ગયો હતો એટલા માટે. ત્યાં જશો તો તમે ત્યાં જોશો કે ત્યાં મંદિર છે, એમની પાછળ જતા એક વૃક્ષ છે. વૃક્ષની અંદર ગણપતિનો આકાર પણ દેખાય છે. હનુમાન દાદા આમ સૂયા હોય ને એ રીતે હનુમાનનો ત્યાં એક વૃક્ષમાં એ થાય છે, એક આકાર બને છે. ત્યારબાદ આપણે આંખલો, જેમ કે મંદિરમાં જતા નહીં આપણે જે આવે છે આગળ, તેવો આકારનો પણ ત્યાં વૃક્ષમાં દેખાય છે. મેં તે વૃક્ષનો વિડીયો નથી ઉઠાવી શકતો, સોરી, કેમ કે હું રાત્રિના સમય માટે ગયો હતો એટલા માટે મોડું થઈ ગયું હતું. મેં કેમેરામાં આવી શકે એવું નથી, એટલા માટે આપણે ઘરે જલેબી લઈને આવ્યો તો કોઈ ખાતું નથી. પણ ત્યાં જે પરસાદી મળે છે જલેબી હનુમાન, ત્યાં જઈને લોકોને ખાવાની ઈચ્છા થઈ જાય છે, ના નથી પાડી શકતા. હેલો ગાઈસ, કે તો મેરા નામે અભય પટેલ દર્શાવી. તો આજે હું મારા મિત્રો અને મારા મિત્રો સાથે આવી ગયો છું અહીંયા જલેબી હનુમાન. તમે જોઈ શકો છો બાઇક પર આવ્યા છે. ફેમિલી કાલો પણ આવી રહ્યા છે, ફેમિલી પણ છે, રવિ પણ છે. દર્શન થઈ ગયા છે. હવે પાંચ શનિવાર એના ભાઈ તો તમારું કામ થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીં કેટલી ભીડ થઈ રહી છે. હવે મને તો બહુ સારું લાગ્યું આ જગ્યા, અને એમને આવું તો આવી શકો છો. તો ચાલો તારી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના લિંકમાં મંગોલ જલેબી હનુમાનના વિશે બધું આપ્યું છે. તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો, એમનો ઇતિહાસ શું હતો એ પણ વાંચી શકો છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જય હનુમાન દાદા.